દિશામાં અત્યારે કોરોના વાયરસને લઈ અલગ અલગ અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે દર્શકોને હંમેશા સાચી માહિતી મળી રહે તે માટે કટિબદ્ધ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આજે આ અફવાનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે દિશામાં કોરોનાને લઈ ચાલી રહેલી લોકડાઉન રેડ ઝોન અને હોટસ્પોટની ચર્ચા પર દિશાના આરોગ્ય વિભાગે જ ખુલાસો કર્યો છે અને સાથે સાથે લોકોને ચેતાવ્યા પણ છે શું દિશામાં લોકડાઉન ફરી આવશે શું દિશામાં ફરીથી સમયમર્યાદા નક્કી કરવામાં આવશે શું દિશાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ સવાલોનો જવાબ છે ના બિલકુલ ના આ તમામ અફવાઓ તદ્દન ખોટી છે અને તેનું ખંડન આજે દિશાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે દિશાના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કેપી દિલવાડેએ જણાવ્યું છે કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી ટૂંક સમયમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન આપવામાં આવશે નહીં હા પરંતુ ડોક્ટર દિલવાડિયાએ બનાસકાંઠા અને ડીસાની જનતાને ચેતવણી પણ આપી છે કે વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને વધતા જતા સંક્રમણને પગલે જો બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થવા માંડે તો આ અફવા સાચી ઠરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે મોસમ આવવાથી કોરોનાનું સંક્રમણ વધવાનું પામ્યું છે છેલ્લા ઘણા સમયથી અમારે બીકેની ચેનલ પણ મુહિમ ચલાવી રહી છે અને તેની અસર બી દેખવા આપણને જોવા મળી રહી છે માસ્ક પહેરીને બધા બહાર નીકળી રહ્યા છે પણ થોડાક સમયથી ફેસબુક અને ટ્વિટર ઉપર અને એવી અફવા ચાલી રહી છે કે ડીસાને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે જેના કારણે ગમે ત્યારે લોકડાઉન પડી શકે તો અહીંયા મારી સાથે છે અત્યારે આસિસ્ટન્ટ બ્લોક હેલ્થ ઓફિસર સરને આપણે પૂછીશું કે સત્ય હકીકત શું છે સર એકચ્યુઅલી વાત એ જ કોઈ રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું નથી એવું કોઈ ક્લિયર ઓફિશિયલ મેસેજ છે નહીં આપણી પાસે ઉપરથી પણ જો કેસીસ વધી રહ્યા છે એના લીધે શાયદ એ અફવા ફેલાવી હોય બધાએ કે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે આ છે તે છે અને કે લોકડાઉન આવી શકે પણ એ શક્યતા ખોટી છે એ વાત ખોટી છે કે રેડ ઝોનમાં છે અને લોકડાઉનની વાત છે તો પછી એ લોકડાઉન આવવાનું નથી હમણાં કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ જે રીતે આપણે સરકાર ઉપરથી કહી રહી છે એના આધારે પણ જો આપણે બેદરકારી રાખીશું અને કોરોનાના કેસ વધતા જશે તો પછી એ વાત બી દૂર નથી કે અહીંયા રેડ ઝોન જાહેર ના કરે હા સર બીજી એવી વાત છે કે સમજો કે અત્યારે કેસીસ વધી રહ્યા છે તો એનું આગોતરું આયોજન શું હોવું જોઈએ આપણે ઘરે ઘરે કરી શકીએ કે બહાર શું કરવું જોઈએ આપણે એટલે એ વાત ઘણી બધી બહુ જગ્યાએ ધ્યાનમાં આવી છે કે લોકો એવું કહેતા છે આ તો કોરોના તો છે માન્યતા છે આ છે તે છે કોરોના માન્યતા નથી કોરોના એક બહુ જ મોટો રોગ છે જે આખા વિશ્વને એને ભરામાં લઈ લીધું છે અને બીજી વાત એવી છે કે ઘણા લોકો ધારો કે ઘરના વડીલો હોય છે એ લોકો કહેતા હોય છે કે ના 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 મારે ટેસ્ટ નથી કરાવો આ છે તે છે તો એ લોકો જ્યાં સુધી પછી આખા ઘરમાં ઇન્ફેક્શન ફેલાઈ જાય બધાને લક્ષણ આવી જાય ત્યારે પછી એ લોકો તૈયાર થતા હોય છે કે હા ચલો હવે ટેસ્ટ કરાવી લઈએ પણ એના કરતાં જો આપણે પહેલાંથી જ ટેસ્ટ કરાવી દઈશું કોઈ બી લક્ષણ તમને દેખાય છે તો તમે તાત્કાલિક ટેસ્ટ કરાવી શકો છો અને પછી ઘરના બીજા લોકોને પણ ઇન્ફેક્શન લાગતું અટકી શકે છે આજે ડીસાના આસિસ્ટન્ટ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિલવાડિયાએ લોકોને આ બાબતે કઈ કઈ બાબતો પર સાવધાન રહેવું તે અંગે વિગતવાર વાત કરી હતી બીજું જે લોકો ધારો કે ઘરે રહીને એવું લોકો વિચારતા હોય છે કે ચલો મને તો આટલા થોડા જ લક્ષણ આવ્યા છે તો પછી હું કે અહીંયા જ કોઈ મેડિકલ સ્ટોર પાસેથી દવા લઈ અને ઘરે જ દવા કરી નાખીશ અને પછી જ્યાં સુધી પરિસ્થિતિ વર્ષ થઈ જશે ત્યાં સુધી પછી એવા વાર આવશે કે પછી કેસ હેન્ડલ કરવો અઘરો થઈ જતો હોય છે તો એના કરતાં સારું રહેશે કે જ્યારે બી કોઈ લક્ષણ દેખાય છે તો તરત જ કોઈ બી નજીકના દવાખાને જઈ અને ત્યાં ડૉક્ટરને બતાવી જવું જોઈએ ડીસાની અંદર ધારો કે આપણે છે ભણસાલી હોસ્પિટલ છે જનતા હોસ્પિટલ છે પછી અર્બન વન હેલ્થ સેન્ટર છે ત્યાં અને અર્બન હેલ્થ સેન્ટર ટુ એ બંને જગ્યાએ કે કોરોના સેમ્પલ લેવામાં આવે છે અને ત્યાં રિપોર્ટ થઈ જશે અને જેને બી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો હોય એ ભણસાલી હોસ્પિટલ ખાતે આપણે અહીંયાથી આરટીપીસીઆર માટે સેમ્પલ મોકલી આપીએ છીએ સર ઠંડીના મોસમમાં આમ તો થોડુંક કોઈક લક્ષણો એવા હોતા જ હોય છે રૂટીન તાવ કે બધું હોય તો એવું કંઈક હોય તો એના માટે એ લોકો શું કરવું જોઈએ એના માટે લોકો પહેલાં તો આપણે જે ઉકાળાનું આ છે તે જે બધા વસ્તુ કહીએ છીએ એ વસ્તુ સાચી છે એને બી આપણે નાશ લેવો જોઈએ ઘરે આ છે તે પણ એના પછી બી લાગે છે કે સિમ્ટમ્સ નથી મટી રહ્યા લક્ષણ નથી મટી રહ્યા તો પછી આપણે ડૉક્ટરને બતાવવું સારું રહેશે એ વસ્તુમાં કોઈ ફિઝિશિયન છે એમને એમનો સલાહ લેવી સારી રહેશે સાહેબને કહેવા મુજબ કે નાની મોટી ઠંડીની બીમારીઓ હોય તો એમાં કંઈ વહેમમાં ન રહેવું જોઈએ અને અહીંયા પણ કેન્દ્રો આપેલા છે ત્યાં જઈને આપણે ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને ખોટા વહેમમાં ન રહેવું જોઈએ અને અફવાઓથી દૂર રહો ઘરે રહો સુરક્ષિત રહો રોજ માસ્ક પહેરો અને તો જ બહાર નીકળો તો જ આપણી સુરક્ષા છે કોરોના સામે આપણે લડી શકીશું બીકેની ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ